હું ડોક્ટર બંસી સાબુ અમદાવાદ ગુજરાતથી વાત કરી રહ્યો છું. આજે આપણે વાત કરીશું કે જે દર્દીઓ જેને શુગરની પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ છે, એ લોકોને ઘરે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ, શુગરને વેલ કંટ્રોલ રાખવી જોઈએ, આપણી પહેલી વાત છે. હવે કંટ્રોલ રાખવાનો ક્રાઇટેરિયા, ઘરે જઈને આપણે લેબોરેટરીમાં તો ટેસ્ટ ના કરાવી શકીએ, આપણા પાસે એની ગ્લુકોઝ મીટર હોય અને ના હોય તો વસાવવું જોઈએ. ખરેખર દરેક પેશન્ટને અમે એવું કહીએ કે સેલ્ફ મોનિટરિંગ ઓફ બ્લડ ગ્લુકોઝ કરવું જોઈએ અને આપણો શુગરનો પ્રમાણ 100 ફાસ્ટિંગમાં અને જમ્યા પછી 160 રાખવાની કોશિશ કરવી જોઈએ. ખાસ કરીને જે દર્દી એલ્ડરલી છે યા જેને હાર્ટની તકલીફ છે યા જે પેશન્ટને ક્યારે શુગર ડાઉન થયેલો હોય એવી હિસ્ટ્રી હોય યા એ ગોળીઓ એવી લેતા હોય જેનાથી શુગર ડાઉન થઈ શકતો હોય યા ઇન્સ્યુલિન લેતા હોય, એ લોકોને વધારે ફ્રિક્વન્ટલી મોનિટર કરવું જોઈએ. કેમ કે એક બાજુ આપણે સારો શુગર કંટ્રોલ રાખવું છે પણ બીજી બાજુ એમનો શુગર ક્યારેક ઘટી ના જવું જોઈએ એ બી બહુ જરૂરી છે. સો આ કોવિડ એપિડેમિકને દોરાન આપણે આપણો સરસ ડાયાબિટીસ કંટ્રોલ રાખીએ, બહુ જ વધારે ના વધેલું હોય અને ઓછું ના થાય, બંને વસ્તુ આપણને ઇમરજન્સી ઉભી કરી શકશે અને આ ટાઈમ આપણે બહાર જવાશે નહીં એટલે એ તકલીફ નો નિશ્ચય થઈ જવાનું છે. સેકન્ડ વસ્તુ શું કરી શકીએ, શું બીજી વસ્તુ શું મોનિટર કરી શકીએ, રેગ્યુલર આપણે દવા લેવાની, આપણે આપણો વજન કંટ્રોલ રાખવાનો અને આપણે યદી શુગર ની મશીન છે તો રેગ્યુલરલી આને મોનિટર કરવાનું છે. આપણા ડોક્ટર સાથે વાત કરીને એની ફ્રીક્વન્સી આપણે નક્કી કરી શકીએ અને ડોક્ટરને ડેટા આપણે કેવી રીતે મોકલી શકીએ એવી આને સાથે વાત કરી શકીએ. There are patients કે જેને ડાયાબિટીસ ફૂટની તકલીફ હોય યા બીજી કોઈ તકલીફ હોય જે ડોક્ટરને દેખાવા માંગતો હોય તો વિડીયો કન્સલ્ટેશન દ્વારા પોતાનો ફેસ ટુ ફેસ ડોક્ટર સાથે વાત કરી શકીએ, પણ ડિજિટલી આપણે ફિઝિકલી અત્યારે મળવાની હોઈ શકે ત્યાં સુધી જરૂર નથી. અનલેસ ઇટ ઇઝ ઇમરજન્સી તો આપણે સીધા ઇમરજન્સી હોસ્પિટલમાં જઈ શકીએ છીએ. પણ આને સિવાય આપણે શું કરી શકીએ, એક ડાયટ કંટ્રોલ બહુ જરૂરી છે જયારે આપણે ઘરે જ રહેતા હોઈએ. કેમ કે આપણો જે સ્નેકિંગ બી વધી જાય વારંવાર અને ખાવાની અંદર ખોરાકના અંદર જે રોટલી કે કાર્બોહાઈડ્રેટ નો કન્ટેન્ટ છે એ વધી શકે છે, એટલે એ આપણે સેમ કે વધારે ફાઈબર, વધારે ફ્રૂટ્સ, વધારે સબ્જીઓ, છાશ, દાળ એ જ ખાવાનું રાખીએ. વધારે રોટી કે જેમાં કાર્બોહાઈડ્રેટ વધારે છે એ આપણાથી વધારે ના ખવાઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. વચ્ચે લાંબા ટાઈમ સુધી બેઠા નહીં રહેવાનું, કેમ કે ઘણા બધા લોકો બહુ બિઝી છે, કમ્પ્યુટર ઉપર હોય, આઈપેડ ઉપર હોય, વેબિનાર કરતા હોય, એટલે એ બધાને એવી રિક્વેસ્ટ છે કે 60-90 મિનિટ્સ થાય એટલે મોબાઈલમાં અલાર્મ જ લગાવીને રાખે અને વચ્ચે વચ્ચે એને બ્રેક પાડીને જરા ચાલીને આવે એ બી બહુ જરૂરી છે આપણા માટે. પ્લસ ઘરે શું એક્સરસાઇઝ કરી શકીએ, રેગ્યુલર મોર્નિંગમાં વ્યાયામ કરી શકીએ, યોગા કરી શકીએ અને સાંજે કે સવારે પોતાના ઘરમાં જ અંદર આટા ફરી શકીએ, એટલે આને કારણે અમને રેગ્યુલર એક્સરસાઇઝ બી થઈ શકે. આના સિવાય શું ધ્યાન રાખી શકીએ, બહુ લાંબો ટાઈમ આપણે સ્ક્રીન ટાઈમ બી નથી, આખો દિવસ ટીવી પર હોય, આખો દિવસ મોબાઈલ પર હોય, આખો દિવસ લેપટોપ પર હોય એ બી ના ચાલે, આપણો સ્ક્રીન ટાઈમ તો લિમિટ જ રાખવાનું હોય. અને પ્લસ આપણા ઊંઘનો સમય બી બહુ જરૂરી છે કે જે મેન્ટેન રહેતું હોય, 7-8 કલાક આપણને રેગ્યુલર સોવાનું છે. એના માટે દિવસમાં વધારે સોઈને રાત રાખી, રાત જાગીને સવારે બીજે દિવસ મોડા ઉઠવાનું કરતા એવું આપણો સ્લીપ સાયકલ ડિસ્ટર્બ ના થવું જોઈએ. જે આપણો રેગ્યુલર સ્લીપ સાયકલ છે 7-8 કલાક સોવાનું, આફ્ટરનૂન માં એક નાનકડી નેપ અને આને સિવાય ખાવા પીવાનો કંટ્રોલ, રેગ્યુલર વ્યાયામ અને ઊંઘને વ્યવસ્થિત રહે તો આપણને કોઈ જાતની એન્ઝાયટી યા કોઈ તકલીફ નહીં પડાય. પણ તો બી યદી બહુ એન્શિયસ હોય યા કોઈ બીજી નાની મોટી તકલીફ હોય તો પોતાના ડોક્ટર સાથે ટેલિફોનિકલી આપણે કન્સલ્ટ કરી શકીએ છીએ અને જરૂરી લાગે તો વિડીયો કન્સલ્ટ બી કરી શકતા હોઈએ. આને સિવાય કોઈ ઇમરજન્સી હોય તો હોસ્પિટલમાં ડાયરેક્ટ ઇમરજન્સી પહોંચવું રાધર દેન કે ડોક્ટરના ત્યાં આપણે કોઈ ઓપીડીમાં યા આપણે કોઈ બી જાતની ટેન્શન કર્યા વગર અને બીજાને બી બધાને રીએશ્યોર કરતા સાથે ઘરે રહેવાનું છે અને આપણને આ ટાઈમમાં ઘરેથી બહાર નથી નીકળવાનું. સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ.